હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું જય ગયા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ ફિઝિક્સ વિથ જય ગયામાં. વિદ્યાર્થી મિત્રો, આજે હું ઉપસ્થિત થયો છું આપ સૌની સમક્ષ એનસીઆરટી ટેક્સ્ટબુકના ચેપ્ટર નંબર 7 ચાક ગતિ ના જેઈ નીટ સેક્શનના લેવલ 1ના પ્રશ્નો લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. તો પ્રથમ પ્રશ્ન કઈક આ રીતે પૂછાયેલો છે આપણને, R1 અને R2 અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યાવાળી ગોળ રિંગ અચળ ઝડપથી સરક્યા સિવાય ગબડે છે. અંદરના અને બહારના ભાગ પર રહેલા કણો પર લાગતા જે બળો છે એ અનુક્રમે F1 અને F2 હોય તો F1 છેદમાં F2 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો સૌથી પહેલાં તો પ્રશ્ન સમજી લઈએ. આપણી પાસે આ રીતે રિંગ આવેલી છે વિદ્યાર્થી મિત્રો. અચ્છા, આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જે રિંગ હોય એ વચ્ચેથી પોલી હોય છે. ઓકે, હવે જો આપણે વાત કરીએ તો કેન્દ્રથી આ જે અંતર છે અને કેન્દ્રથી આ જે અંતર છે ઓકે, આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો અનુક્રમે R1 અને R2. આ અંતર R1, આ અંતર R2. ઓકે, આ જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે અંદરનો, એના પર લાગતું બળ F1 અને બહારના ભાગ પર લાગતું બળ F2 છે. ઓકે, જો આ જે ભાગ છે એના ઉપર લાગતું બળ અને આ જે ભાગ છે આ ભાગ પર લાગતું બળ F1 એટલે કે અંદરના ભાગ પર અને બહારના ભાગ પર લાગતું બળ F2 છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ લખ્યું છે કે અચળ ઝડપથી સરક્યા સિવાય ગબડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે એના માટે જે બળ લાગુ પડે છે એ છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ નું આપણે જો વિદ્યાર્થી મિત્રો સૂત્ર લઈએ તો કેન્દ્રગામી બળ F=mv² છેદમાં ત્રિજ્યા આપેલી છે કેપિટલ R, એટલે હું અહીં આગળ કેપિટલ R મૂકીશ. ઓકે, પણ દરેક વિદ્યાર્થી મિત્રો જાણે છે V=R ઓમેગા, કોણીય ઝડપ અને રેખીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. કોણીય ઝડપ અને રેખીય ઝડપ વચ્ચેનો અદિશ સંબંધ દર્શાવતું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે V=R ઓમેગાની મદદથી આપી શકાય. માટે આપણે અહીં આગળ જો સૂત્ર મૂકીએ V ની જગ્યાએ R ઓમેગાનો સ્ક્વેર છેદમાં R કરીએ તો પદ થઈ જાય M R² ઓમેગા² છેદમાં R. અચ્છા, R જે છે કેન્સલ થઈ જાય તો આપણી પાસે M R² ઓમેગા² M² હટી જાય કેમ કે R એક વખત ઉડી ગયા, તો આપણી પાસે થઈ જાય M R ઓમેગા² વળી પાછું જો પ્રશ્નમાં આપણને શું કીધું હતું ખબર છે, અચળ કોણીય ઝડપથી. જો અચળ કોણીય ઝડપ હોય તો એનો મતલબ થયો વિદ્યાર્થી મિત્રો કે આપણું જે પદાર્થ છે બરોબર છે એ
ना ऊपर जे लागतु बळ F छे ए फक्त R ऊपर आधारित छे, तो एनो मतलब के F1 छेद मा F2 करसु तो जवाब आवशे R1 छेद मा R2, मतलब के आपणो जे ऑप्शन छे આપણો જે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એક નંબરનો એ અહીંયા આગળ સાચો ઠરશે. તો આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આર વન છેદમાં આર ટુ. ચાલો ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ. તો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ કંઈક આપણને આ રીતે પૂછાયેલો છે. બે પદાર્થોની તેમની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અનુક્રમે i અને 2i છે. જો તેમની ચાક ગતિ ઉર્જા સમાન હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો જો હવે આપણે આને પહેલાં તો શું કહેવા માગે છે એ સમજી લઈએ. તો પ્રશ્નની અંદર પહેલાં તો આપણને i1 ઇઝ ઇક્વલ ટુ i અને i2 ઇઝ ઇક્વલ ટુ 2i આપેલા છે. હું નથી લખતો, અહીં આગળ જે આપણને આપેલું છે એના ઉપરથી હું તમને દર્શાવું છું. ઓકે હવે શું કીધું છે, તેમની ચાક ગતિ ઉર્જા સમાન. તો ચાક ગતિ ઉર્જા સમાન હોવાનો મતલબ કે વન બરાબર કે ટુ. અચ્છા આ પણ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે, જો કે વન બરાબર કે ટુ આપેલું હોય. ઓકે તો હવે કોણીય વેગમાનનો ગુણોત્તર શોધવાનો. કોણીય વેગમાનનો ગુણોત્તર એટલે L1 છેદમાં L2 બરાબર કેટલા થાય એ આપણે વિદ્યાર્થી મિત્રો શોધવું પડશે. ઓકે તો જો આપણી પાસે આ જાકે એટલે કે આપણે જાણીએ છીએ કે જે ગતિ ઉર્જા K છે, ચાક ગતિ ઉર્જા વન બાય ટુ આઈ ઓમેગા સ્ક્વેરની મદદથી આપી શકાય. ઓકે હવે અહીંયા આગળ કે વન બરાબર કે ટુ હોવાથી આપણે લખી શકીએ વન બાય ટુ આઈ વન ઓમેગા વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ આઈ ટુ ઓમેગા ટુ સ્ક્વેર. અચ્છા ચલો વન બાય ટુ વન બાય ટુ વિદ્યાર્થી મિત્રો ગયા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો જો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ તો પણ જે આપણું કોણીય વેગમાન L છે ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા સૂત્ર થાય. માટે અહીં આગળ અચ્છા આ જે પદ છે વન બાય ટુ આઈ વન ઓમેગા વન સ્ક્વેર અને વન બાય ટુ આઈ ટુ ઓમેગા ટુ સ્ક્વેર. અચ્છા આને આપણે કોઈ એક ચોક્કસ નંબર આપી દઈએ, ધારો કે આને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ. હજુ આમાં શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો, તો કે આઈ વન અપોન આઈ ટુ બરાબર ઓમેગા ટુ સ્ક્વેર અપોન ઓમેગા વન સ્ક્વેર. ઉપરનું આ જે પદ છે ને એના ઉપરથી જ હું લાવ્યો છું. ચલો આને આપણે સમીકરણ નંબર વન આપીએ. ઓકે મારે L1 અપોન L2 શોધવું છે, માટે L1 અપોન L2 બરાબર I1 છેદમાં I2 ગુણ્યા ઓમેગા વન છેદમાં ઓમેગા ટુ. આ જે પદ છે ને એના ઉપરથી લાવ્યો, પણ સમીકરણ નંબર એકની જે કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સમીકરણ નંબર એક છે એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, તો L1 છેદમાં L2 બરાબર ઓકે I1 I2 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો કે I1 I2 ની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ ઓમેગા 2 સ્ક્વેર છેદમાં ઓમેગા
वन स्क्वेर गुणिया ओमेगा टू छेद ओके गुणिया ओमेगा वन छेद में ओमेगा टू जो आपड़े आ पद कैंसल थी गयो ओमेगा टू कैंसल थी गयो तो वध्या शू ओमेगा टू छेद में ओमेगा वन पण विद्यार्थी मित्रों अँ आग आपने जे प्रश्न है ये आई वन और आई टू ना स्वरूप में आपेलो है आप ओमेगा टू अपॉन ओमेगा वन नी जगह समीकरण एक पर शू लखी सकी तो कि एल वन छेद में एल टू बराबर अंडर रूट ऑफ आई वन छेद में आई टू अच्छा आई वन छेद में आई टू एटले आई वन की जगह आई आई टू की जगह टू आई कैंसल थी गया एटले एल वन अपॉन एल टू बराबर वन अपॉन रूट टू ये लखी शक विद्यार्थी मित्रों अपना थी तो आप जवाब आवशे ये विद्यार्थी मित्रों ऑप्शन सी वन अपॉन रूट टू थे चलो त्यार पछी नो प्रश्न जोईए आपणे तो त्यार पछी नो प्रश्न आपने कई आ रीते समझावे छे पृथ्वी फरते भ्रमण करता एक कृत्रिम उपग्रहनु दल 500 किलोग्राम छे एटले अहीं आगळ विद्यार्थी मित्रों आपने दल एम आपेलू छे 500 किलोग्राम त्यार पछी क्षेत्रीय वेग एटले डी ए छेद में डी टी चार गुणिया दस नी चार मीटर स्क्वेर प्रति सेकंड ओके तो कोणीय वेग मन एल इज इक्वल टू एम डी ए छेद में डी टी ओके कोणीय वेग मन शोधवानु सूत्र टू एम डी ए छेद में डी टी नी मदद थी आपी शकाय टू एम एटले 500 डी ए बाय डी टी एटले 4 गुणिया 10 नी 4 तो विद्यार्थी मित्रों 2 गुणिया 500 एटले 1000 एटले के 10 नी 3 गुणिया 4 गुणिया 10 नी 4 एटले अहीं आगळ आपणे लखी शकीए विद्यार्थी मित्रों 4 गुणिया 10 नी 7 केम के जो अहीं आगळ आधार सरखा होय तो घातोनो सरवाळो थाय तो 3 वत्ता 4 एटले 7 तो जवाब आवशे 4 गुणिया 10 नी 7 जूल सेकंड एटले के आपणो जे ऑप्शन वन छे ए विद्यार्थी मित्रों अहींया साचो थशे फरी एक वार समझी लईए जो आपेल प्रश्न में विद्यार्थी मित्रों आपने आपेल प्रश्न में दल एम आप्युं हतुं 500 केजी ओके क्षेत्रीय वेग जेने डीए वाय डी टी वडे दर्शावाय ए पण आप्यो हतो 4 गुणिया 10 नी 4 मीटर स्क्वेर प्रति सेकेंड हवे जे आपणुं सूत्र छे कोणीय वेगमान शोधवानुं ए कोणीय वेगमान शोधवानुं सूत्र आपणने विद्यार्थी मित्रों मळे एल इज इक्वल टू टू एम डी ए बाय डी टी आ सूत्र विद्यार्थी मित्रों आपणे ध्यानमां राखवानुं छे एल इज इक्वल टू टू एम डी ए बाय डी टी हवे दरेकनी किंमत मूकी दईए आपणे टू एज इट इज दळ एमनी जग्याए दळ एमनी જગ્યાએ આપણે જે અહીંયા આપેલું છે આપણને બરાબર અહીંયા આગળ દળ એમની કિંમત આપેલી છે 500 કેજી તો આપણે મૂલ્ય મૂકશું 500 ઓકે ત્યાર પછી આપણને એનો ક્ષેત્રીય વેગ માટે ડીએ બાય ડીટી પણ આપેલા છે 4 ગુણ્યા 10 ની 4 મીટર સ્ક્વેર પર સેકન્ડ દરેકની કિંમત મૂકો એટલે અંતમાં કોણીય વેગમાન એલ બરાબર 4 ગુણ્યા 10 ની 7 જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે કે ઓપ્શન નંબર એ જવાબ આવશે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ આપણને કંઈક આ રીતે પૂછાયેલો છે મોટરનો શાફ્ટ 3000 આરપીએમ મોટરનો શાફ્ટ 3000 આરપીએમ અચળ કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે ઓકે તો જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને આપેલું છે ઓમેગા
3000 RPM. RPM નો મતલબ થાય RPM is equal to rotation per minute. અચ્છા, કોઈ પણ જવાબને rotation per minute એટલે કે RPM માંથી રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો આપેલ જવાબને 2π/60 વડે ગુણવા પડે. અચ્છા, તો અહીંયા આગળ ઉપર વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ જાય 60 × 10^2 × 2π એટલે આપણે 2 વડે ગુણીને જ એને આગળ વધાર્યું હતું. જો શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો, તો કે આ 2ને 3 સાથે ગુણ્યા એટલે 6, 10 રાખ્યા, 2 0 વધે એટલે 10^2 π/60. તો અહીંયા 60 વિદ્યાર્થી મિત્રો ઉડી ગયા, તો 10^2 એટલે 100π રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે, આ તમને ઓમેગા મળી ગયા, આ આપણને વિદ્યાર્થી મિત્રો ઓમેગા મળી ગયા. ચલો હવે ઓમેગા મળી ગયા પછી શું કરી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો કે ઓમેગા મળી ગયા પછી અચળ કોણીય વેગ સાથે t બરાબર 1 સેકન્ડમાં કરાયેલ સ્થાનાંતર, તો સ્થાનાંતર બરાબર કોણીય સ્થાનાંતર હોય તો કોણીય સ્થાનાંતર બરાબર કોણીય વેગ ગુણ્યા સમય. અચ્છા, કોણીય વેગ ઓમેગા, સમય t. ચલો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને ઓમેગા મળ્યા છે 100π, અને સમય માટે આપણને કીધું 1 સેકન્ડમાં, એટલે ટીની જગ્યાએ હું લખી શકું 1, તો 100π રેડિયન એ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે. તો આપેલ ઓપ્શનમાંથી ઓપ્શન બી એ આપણો જવાબ થઈ શકે. ફરી એકવાર સમજી લઈએ, જો ઓમેગા બરાબર આપણને 300 RPM રોટેશન પર મિનિટ આપ્યા હતા. અચ્છા, એને રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે જવાબને 2π/60 વડે ભાગ્યા, તો ઓમેગાનો જવાબ 100π રેડિયન પ્રતિ સેકન્ડ મળ્યો. હવે અચળ કોણીય વેગ માટે સ્થાનાંતરનું સૂત્ર વેગ ગુણ્યા સમય થાય, એટલે કે ઓમેગા ઇન્ટુ ટી. ઓમેગા છે 100π જે આપણે શોધ્યા, અને સમય 1 સેકન્ડ જે આપણને આપેલો છે, તો ગુણાકાર કરીએ તો જવાબ 100π રેડિયન આવો મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન, તો ત્યાર પછીનો પ્રશ્ન આપણને કઈક આ રીતે આપેલો છે. એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી, પહેલાં તો આ લખેલું છે ધ્યાન રાખજો, સ્થિર સ્થિતિમાંથી 2 મિનિટમાં 240 RPS ની કોણીય ઝડપ મેળવે, તો તેનો કોણીય પ્રવેગ ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં સ્થિર સ્થિતિ કીધું એટલે એની પ્રારંભિક કોણીય ઝડપ 0 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. ટી 2 મિનિટ આપેલું એટલે કે 120 સેકન્ડ આપેલું છે. ઓકે, અને અંતમાં ઓમેગા 240 RPS એટલે કે રોટેશન પર સેકન્ડ માંથી રેડિયન પર સેકન્ડમાં જવું હોય તો જવાબને 2π વડે ગુણો, એટલે આને કહેવાય 480π રેડિયન પ્રતિ સેકન્ડ. હવે જો મારે પ્રવેગ શોધવો હોય વિદ્યાર્થી મિત્રો, કોણીય પ્રવેગ શોધવો હોય, તો આપણી પાસે સૂત્ર થાય વિદ્યાર્થી મિત્રો, કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ઝડપ માઇનસ પ્રારંભિક ઝડપ ભાગ્યા સમય ટી. ચલો અંતિમ ઝડપ એટલે કે ઓમેગા 480π માઇનસ પ્રારંભિક ઝડપ 0 / સમય છે 120. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો 480π/120. ઓકે, પહેલાં તો 0 ઉડી ગયા, 12 + 48 એટલે આપણો જવાબ
फोर पाई रेडियन प्रति सेकेंड स्क्वेर। तो आल्फा बराबर फोर पाई रेडियन प्रति सेकेंड स्क्वेर, एट्ले कि ऑप्शन नंबर बी ए आपणो साचो जवाब थशे विद्यार्थी मित्रों। ओके, फरी एक वार जो, फरी एक बार जो विद्यार्थी मित्रों, आपने अँ आग प्रारंभिक झड़प शून्य रेडियन प्रति सेकेंड आपेली, टी बे मिनिट एट्ले कि 120 सेकेंड आपेला, ओमेगा 240 आरपीएस एट्ले कि रोटेशन पर सेकेंड। यहाँ जो आप रेडियन प्रति सेकेंड में जव हो तो जवाब ने 2 पाई वड़े गुणवा पड़े, तो एने कहवा 480 पाई रेडियन प्रति सेकेंड। अच्छा, हवे जे आपनी पासे कोणीय प्रवेग आल्फा शोधवानु सूत्र छे ए विद्यार्थी मित्रों ओमेगा माइनस ओमेगा जीरो छेद में टी नी मदद थी आपी शकाय। आपणी पासे जे ओमेगा छे विद्यार्थी मित्रों, आपणी पासे जे ओमेगा छे ए ओमेगा नु मूल्य 480 पाई रेडियन प्रति सेकेंड जे आपणे शोधी काढ्यो, अने जे ओमेगा जीरो छे एनू मूल्य आपने विद्यार्थी मित्रों आपेलू छे 0 रेडियन प्रति सेकेंड। तो जो अहीं आगळ आपणे वात करिए, दरेकनी किंमत आपने आपेली छे, जो आ किंमतो मूकी दईए तो 480 पाई माइनस 0 छेद में 120, तो आपणी पासे 480 पाई छेद में 120 एटले के 4 पाई रेडियन प्रति सेकेंड स्क्वेर आवो जवाब आवशे। चलो विद्यार्थी मित्रों, त्यार पछीनो प्रश्न जोईए आपणे। तो त्यार पछी प्रश्न क्रमांक 6 कई आ रीते पूछायेलू छे, एक दृढ़ वस्तु नी भ्रमणाक्ष थी 10 सेंटीमीटर दूर। ओके, एटले आपेला प्रश्न में आर बराबर अंतर 10 सेंटीमीटर आपेलू छे, कोणीय झड़प 10 रेडियन प्रति सेकंड छे, एटले ओमेगा पण आपेली छे 10 रेडियन प्रति सेकेंड, तो तेनी रेखीय झड़प केटली हसे। ओके, तो आपणे बधा जाणीए छीए के रेखीय झड़प अने कोणीय झड़प वच्चेनो संबंध वी इज इक्वल टू आर ओमेगा अथवा तो ओमेगा आरनी मददथी आपी शकाय। वी बराबर आर ओमेगा अथवा तो ओमेगा आर नी मदद थी आपी शकाय। चलो हवे अहीं आगळ जो आपणे आपेली किंमतो मूकी दईए तो वी बराबर ओमेगा छे 10 अने आर छे 10 એટલે કે જવાબ આવશે 100 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ। वेग v बराबर विद्यार्थी मित्रों अपनी पास जवाब आवशे 100 सेंटीमीटर प्रति सेकेंड। आती आपणो जे ऑप्शन नंबर सी छे, आपणो जे विद्यार्थी मित्रों ऑप्शन नंबर सी छे, ओके सॉरी ऑप्शन नंबर सी नहीं पण ऑप्शन नंबर डी, ऑप्शन नंबर डी सौ वालों ए साचो आवशे। ऑप्शन डी 100 सेंटीमीटर प्रति सेकंड जे छे ए आपणो साचो जवाब आवशे विद्यार्थी मित्रों। चलो त्यार पछीनो प्रश्न जोईए आपणे, तो त्यार पछीनो प्रश्न आपणने कई आ रीते पूछायेलो छे, एक तकती तेना समतलने लंब अने तेना केन्द्रमांथी पसार थती अक्ष ने अनुलक्षी ने पाई रेडियन प्रति सेकंड जेटला, पाई रेडियन प्रति सेकंड स्क्वेर जेटला कोणीय प्रवेग थी चाक गति शुरू करे छे, 4 सेकंड बाद तेनो कोणीय वेग केटलो थाय। ओके, तो विद्यार्थी मित्रों आपेला प्रश्न में जो आपणे वात करिए तो प्रारंभिक झड़प आपेली नथी, एटले आपणे आने प्रारंभ में 0 रेडियन प्रति
સેકન્ડ ની જેમ લઈશું. ઓકે, ટી બરાબર 4 સેકન્ડ. એનો જે કોણીય પ્રવેગ આલ્ફા છે વિદ્યાર્થી મિત્રો, કોણીય પ્રવેગ આલ્ફા છે એ આપણને આપેલો છે પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણી પાસે સૂત્ર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી ની મદદથી ઓમેગા 0 0 આલ્ફા છે પાઈ, ટીની જગ્યાએ 4, એટલે ઓમેગા બરાબર 4π રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે આપણો જે ઓપ્શન નંબર સી છે 4π રેડિયન પ્રતિ સેકન્ડ એ સાચો થશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે શોધી શકાય. ચલો ફરી એકવાર સમજી લઈએ. આપેલ પ્રશ્નમાં ઉમેગા 0 0 રેડિયન પ્રતિ સેકન્ડ, ટી 4 સેકન્ડ આપ્યા હતા, આલ્ફા બરાબર પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સૂત્ર ઓમેગા બરાબર ઓમેગા 0, સૂત્ર આપણે ઓમેગા બરાબર ઓમેગા 0 જો વાપરીએ પ્લસ આલ્ફા ટી, તો એની મદદથી આપણને જવાબ 4π રેડિયન પ્રતિ સેકન્ડ મળશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો ત્યાર પછીનો પ્રશ્ન કંઈક આ રીતે પૂછાયેલો છે. એક મોટર ₹600 RPM અચળ કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે છે. ઓકે, તો સૌથી પહેલાં તો ઓમેગા આપેલા છે 600 RPM એટલે કે રોટેશન પર મિનિટ. એમાંથી રેડિયન પ્રતિ સેકન્ડમાં જવા જવાબને 2π/60 વડે ભાગવા પડે. તો અહીંથી 60 કેન્સલ થઈ ગયા એટલે વિદ્યાર્થી મિત્રો ઓમેગા બરાબર 20π રેડિયન પ્રતિ સેકન્ડ જવાબ આવ્યો. ચલો ટી બરાબર 2 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને અચળ કોણીય ઝડપ આવું આપેલું. તો જ્યારે પણ આપણને અચળ કોણીય ઝડપ કહે તો એ અચળ કોણીય ઝડપના કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે કોણીય સ્થાનાંતર શોધવાનું સૂત્ર થશે, કોણીય સ્થાનાંતર થીટા બરાબર કોણીય ઝડપ ઓમેગા ઇન્ટુ ટી. અચ્છા, ઓમેગા છે 20π ઇન્ટુ ટી છે 2, તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 40π રેડિયન. ઓકે, માટે આપણો જે ઓપ્શન નંબર બી છે 40π રેડિયન એ સાચો આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો પ્રશ્ન કઈક આ રીતે આપણને પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. 400 જૂલ ગતિ ઉર્જા અને 10 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપ ધરાવતા એક ચક્રની જડત્વની ચાક માત્રા. ઓકે, તો અહીંયા આગળ આપણને કે આપેલા છે વિદ્યાર્થી મિત્રો 400 જૂલ અને ઉમેગા આપેલા છે આપણને 10 રેડિયન પ્રતિ સેકન્ડ, જડત્વની ચાક માત્રા આઈ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ સૂત્ર જડત્વની ચાક માત્રા અને ચાક ગતિ ઉર્જા વચ્ચેનું સૂત્ર કે બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેરનો ઉપયોગ કરીએ. તો અહીંયા આગળ જડત્વની ચાક માત્રા આઈ શોધવા હોવાથી એને કરતા બનાવો 2k/ ઓમેગા સ્ક્વેર. અચ્છા, 2k એટલે 400 અને ઓમેગા 10 નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ થઈ જશે ઉપર 800/10 નો સ્ક્વેર એટલે 100, 2 શૂન્ય ગયા. તો આઈ બરાબર આપણી પાસે 8 કિલોગ્રામ મીટર સ્ક્વેર. કે 8 કિલોગ્રામ મીટર સ્ક્વેર એટલે
આપણી પાસે જે ઓપ્શન નંબર જો 8 કિલોગ્રામ મીટર સ્ક્વેર એટલે આપણી પાસે જે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ જે લાસ્ટ પ્રશ્ન છે એની અંદર જવાબ ઓપ્શન એ થશે.